ઉપલેટા તાલુકામાં ભારે વરસાદને કારણે મોજ નદીમાં પૂર આવ્યું હતું આ પૂરે પણ આ વિસ્તારમાં ભારે ખાના ખરાબી સર્જી હતી ગઢાળાથી ભાયાવદર તરફ જતા રસ્તા ઉપરનો કોઝવે ધોવાયો છે જેને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપલેટા તાલુકામાં થોડા દિવસો પૂર્વે પડેલા ભારે વરસાદને કારણે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેને કારણે મોજ નદી ગાંડીતુર બનીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળી હતી ગઢાળાથી ભાયાવદર જતા મુખ્ય રસ્તા ઉપર ત્રણસો મીટરનો કોઝવે આવેલો છે આ કોઝવે પૂરના કારણે ધોવાઈ ગયો હતો અને તેમાં પણ મસ મોટા ગાબડાઓ પડી ગયા છે જેને કારણે આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ કોઝવેને ઊંચો કરવા માટે અવારનવાર રજૂઆતો કરી છે છતાં તે ઊંચો કરવામાં આવ્યો નથી જેને કારણે આ વર્ષે પૂરમાં આ કોઝવે ધોવાયા છે મારું ઉપલેટા તાલુકાનું ગઢાળા ગામ ગોપાલ પર્વત ગોધર મારું નામ છે અને અહીંનો રહીશ છું ખેડૂત ખાતેદાર છું અને આ અવારનવાર આ રસ્તામાં દર વર્ષે એવું બને કે ભાઠો તૂટી ગયેલો જ હોય તો કાંઠે મારે જમીન છે તો એ જમીનમાં અવર જવર ચોમાહે ન થઈ શકતી અને આજ વર્ષોથી આની આ ધૂળ ભઈરે આવે છે સરકાર તો અમે ગામજનો અને ખેડૂત વતી એવી લાગણી ધરાવી કે આ અમારો પુલ ઊંચો થઈ જાય તો અમારે આ કાયમીનો પ્રશ્ન હલ થઈ જાય જેથી કરીને સરકાર અમારે આ નોંધ લે અને અમારા ગામનું ધ્યાન રાખે ગઢાડા ગામના ખેડૂતોને સામા જવા તેમજ વિદ્યાર્થીઓને ઉપલેટા અને ભાયાવદર અભ્યાસ અર્થે જવાનું હોય છે પરંતુ કોઝવે ધોવાતા હવે લોકોની મુશ્કેલી વધી છે તાત્કાલિક આ કોઝવેનું સમારકામ કરીને ઊંચો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપલેટા તાલુકાનો ગઢાડા ગામ અરુણ નામ છે સરપંચ નારણવાયા હૈ અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ જ ઉપર વરસ વરસાદ થાય ત્યારે આજે જે અમારો ગઢાડા ગામનો મુખ્ય રસ્તો મોજ નદીમાં આવેલ છે એક ઓજવે જો પાણી ઉતરતા જોતાં અમને નજરે પડેલ કે આમાં મોટું ગાબડું પડેલ છે ત્યારે દર વર્ષે ચોમાસામાં દિવસોમાં આવા અવારનવાર ગાબડા પડતા હોય છે ત્યારે ગામ લોકોને પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે ચોમાસાના દિવસોમાં અનેક જગ્યાએ જો મોજ ડેમના પાટિયા ખોલવામાં આવે ત્યારે મોટા મોટા ગાબડા પડતા હોય છે જેને કારણે ગામ લોકો તાલુકા મથકે તથા વિદ્યાર્થીઓ પણ બહાર જઈ શકતા નથી આ બાબતે અમે સરકારમાં અનેક વખત રજૂઆત કરી કે જો આ પુલ અમારો ઉસો બનાવવામાં આવે તો અમારે કાયમીને માટે રસ્તાનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે અને આ દર વર્ષે જોઈએ તો આનો રિપેરિંગ જે અગાઉના જમાનામાં જે જ્યારે આ પુલ બન્યો ત્યારે તેનો ખર્ચો જે થયો છે એથી અત્યારે દસ ગણો ખર્ચો સરકારે આ કોઝવેમાં રિપેરિંગમાં નાખી દીધો છે ત્યારે આ ગામનો પણ એવો પ્રશ્ન છે કે જો અમારો પુલ ઉસો બનાવવામાં આવે તેવી ગામ લોકોની માગણી છે ગઢાળાથી ભાયાવદર તરફના રસ્તા ઉપર કોઝવે ધોવાઈ જતા હાલ માત્ર મોટરસાયકલ પસાર થાય તેટલો જ રસ્તો છે રાત્રિના સમયે આ રસ્તા ઉપરથી પસાર થવું જોખમી બન્યું છે દિનેશ ચંદ્રાવાડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા